સાબરકાંઠાના ઈડન નાગરિક સહકારી બેંકમાં કર્મચારીઓની ભરતી મામલે રૂપિયા બાર લાખ થી પંદર લાખ લેવાનું સ્થાનિક ડિરેક્ટર દ્વારા આક્ષેપ કરાતા સહકારી માળખામાં ભૂકંપ સર્જાયો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચેની આ લડાઈમાં સાચું સત્ય શું છે એ તો આગામી સમય જ બતાવશે સાબરકાંઠા જિલ્લો જાણે કે બોગસ ભરતીઓનો જિલ્લો બનવા જઈ રહ્યો હતો એમ વધુ એક ભરતી કૌભાંડ બહાર આવવા પામે છે જેમાં સાબરકાંઠાની નાગરિક સહકારી બેંકમાં તેર કર્મચારીઓની જરૂરિયાત ઉભી થઈ છે જેને પગલે હવે એક કર્મચારી માટે રૂપિયા દસથી પંદર લાખનો ભાવ બોલાતો હોવાનું સ્થાનિક ડિરેક્ટર તેમજ પૂર્વ ચેરમેન દ્વારા આક્ષેપો કરાતા સહકારી આલમમાં ખળભળાટ મચ્યો છે હજુ તો સાવરડેરીની ભરતી કૌભાંડ વિવાદ સમ્યો નથી ત્યાં હેડેર નાગરિક સહકારી બેંકનો મામલાએ સમગ્ર રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે સાબરડેરીની ભરતીમાં રૂપિયા પચીસ લાખથી ત્રીસ લાખનો ભાવ બોલાયા બાદ પણ રાજ્ય સરકારનો સ્ટે હોવા છતાં ભરતી કરી દેવાતા હવે જિલ્લાભરમાં સહકારી ક્ષેત્ર સામે જાણે કે કોઈ બોલ ના હોય તેવો ઘાટ સર્જાયો છે જોકે સાબર ડેરીની ભરતી બાદ સહકારી ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા માટેના તમામ દરવાજા ખુલી ગયા હોય તે રીતે ભ્રષ્ટાચારની ભરતીનો ફરી શરૂ થવા લાગી છે આ મામલે ઇડેર નાગરી સહકારી બેંકના ચેરમેન કોઈપણ પ્રકારનો વિવાદ અને વિરોધ ન હોવાનું જણાવ્યું છે જો કે પૂર્વ ચેરમેન દ્વારા ભરતી ભ્રષ્ટાચારની હોવાનું કહેવાય છે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચેની લડાઈમાં સાચું સત્ય શું છે એ તો આગામી સમય જ બતાવશે એક વ્યક્તિ એના દસથી પંદર લાખ કોઈના દસ લીધા કોઈના બાર લીધા કોઈના પંદર લીધા એવું પ્રત્યેનો કાર્યક્રમ ચાલુ છે પહેલાં નક્કી થયું કે પાંચ લેવા સ્ટાફ પછી બીજી વખત ઠરાવ કર્યો કે સાત લેવા પછી ત્રીજી વખત ઠરાવ કર્યો દરેક ડિરેક્ટરના એક એક એટલે તેર લેવા અત્યારે હાલ પણ એ પ્રક્રિયા ચાલુ છે કોઈ ડિરેક્ટરના સગા છે કોઈ રોકડા પૈસા આપવાવાળા છે કોક રાજકીય એસથાન કરીને એના પોતાના લાભ લેવા માટે કોકને લઈ રહ્યા છે એ રીતે તે ડિરેક્ટરની ભરતી કરવાની છે નાગરી બેંકનો નફો પચાસ લાખ રૂપિયા જ થાય છે ને આટલા ભરતી મોટી કરવામાં આવે તો એમ બેસાડવાની તે ખુરશીઓ પણ બેંકમાં નથી ને પગારનો બોજ પાંચ વર્ષમાં જ એક કરોડ રૂપિયા બેંકમાં વધી જાય તો બેંકના તાળા મારવાનું વખત આવે રાજ્યના રજિસ્ટ્રાને પત્ર લખ્યો છે એમને શું પગલાં લીધા હજુ માહિતી નથી આ બંધ થાય તો સારું સાહેબ આમાં બેંકની અંદર ભૂતકાળમાં ઓગણત્રીસ કર્મચારી હતા અને એમાંથી જેમ 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 રિટાયર્ડ થતા રિટાયર્ડ થતા એવો વિષય બન્યો કે આજની તારીખમાં કાયમી કર્મચારી આઠ જ છે અને બેંક રોજમદાર કર્મચારી કાયમી ચાલી શકે નહીં એ જે વ્યક્તિએ આક્ષેપ કર્યો છે એ વ્યક્તિએ બી રજૂઆત અમારી બોર્ડમાં કરેલી છે અને બોર્ડમાં ક્યાંય તમે ભરતી કરતા નથી ભરતી કરતા નથી અને એમને બી સંમતિ આપી છે કે આપણે બા આટલાની તો આટલાની ભરતી કરવી જોઈએ અને આગામી બે બે વર્ષની અંદર બીજા ત્રણ કર્મચારી રિટાયર થાય છે હવે આઠમાંથી ત્રણ રિટાયર થાય તો આ બેંક ચલાવી કેવી રીતે અને બેન્કને જ્યારે જ્યારે જરૂર પડે તો રિટાયર્ડ કર્મચારી બોર્ડમાં ઠરાવ કરી જે બેન્કના જાણકાર વ્યક્તિ છે એમને ફરીથી ફિક્સ પગારમાં આપણે રાખીએ છીએ એ વ્યક્તિ બેંકનું હિત જાળવે બેન્કનું સારું એવું કામ કરે છે જે બેંકને જાણકાર છે અને રોજમદાર કર્મચારી લાવીને મૂકી દઈએ નવા તો બેંકનું કોઈ પેલી ચાલે નહીં બેંકના હિત એનું પેલું તો જાણવું પડે ને મારે એટલે આ વિષય ધ્યાન પર નથી જે કંઈ અમના પર આક્ષેપ થયો છે એ આક્ષેપનો હું વખોડી કાઢું છું કોઈ પણ આક્ષેપ ગેરવ્યાજબી છે કોઈના પોતાના હિત માટે જે વિષય ધ્યાન પર લેતા હોય તો એમાં કોઈ સંદેહ નથી કોઈ પણ પ્રકારની ગેરવ્યાજબી પ્રક્રિયા બેંકના નાગરિક સહકારી બેંકમાં થશે નહીં ભૂતકાળમાં બી થઈ નથી આટલી વિનંતી કરું છું આપને બેંક ઉપર જે કંઈ વોટ્સએપ પર આજે ફરીદ્યું છે એમાં અને આક્ષેપની વાત આપ કરો છો એ પ્રમાણે તું ચર્ચા કરું બેંકને કોઈ જ આ પ્રકારે ધ્યાન પર નથી અને આવો કોઈ બેંક કરવાનું નથી જે કંઈ ભરતી પ્રક્રિયા થશે એકદમ પારદર્શક અને નિષ્ઠાથી નીતિથી કામ થશે આ બેંક પચાસ વર્ષ જૂની છે સુવર્ણ જયંતિ ઉજવી આ બેંક સારો એવો નફો કરી રહી છે સભાસદોના માટે સારી એવી ડિવિડન્ડ આપી રહી છે આ બેંકની અંદર એવો કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કોઈપણ પ્રકારનો વિષય ધ્યાન પર આવવાનો નથી અને બોર્ડના ઠરાવથી બોર્ડના સર્વાનુમતે ઠરાવથી આ બેંકમાં ભરતી પ્રક્રિયા થઈ રહી છે જે વ્યક્તિએ આક્ષેપ કર્યો છે એ વ્યક્તિને પણ બોર્ડમાં સંમતિ સર્વસંમતિથી આપ્યો છે એમની બી સહીઓ છે અને એ છે આ બેંક છે એ રાજકીય વિષયથી કઈ કર્યું હશે એમાં એ ભગવાન જાણે અમે કોઈ જાણતા નથી આ વિષય અને બિલકુલ પારદર્શક રીતે આ કામગીરી થઈ રહી છે રાફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા